ધોરણ 10 ની પરીક્ષામાં આપ સર્વે સારા પર્સેન્ટેજ મેળવી પાસ થયા એ બદલ શાળા પરિવાર વતી આપને ખૂબ ખૂબ અભિનંદન। આજે ધોરણ 11 નો એક મહત્વનો અને સરળ વિષય એવો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિશે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો એના વિશે તમને માહિતી આપી દઉં તો આ વિષયમાં આપને 11 ચેપ્ટર વિશે માહિતી મેળવવાની છે। એ 11 ચેપ્ટરમાંનો સૌપ્રથમ પહેલો ચેપ્ટર આજે આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ તો આ પ્રથમ ચેપ્ટરનું નામ છે ધંધાનું સ્વરૂપ હેતુઓ અને કાર્યક્ષેત્ર। આના વિશે આપણે માહિતી મેળવવાની છે। આજે એ ચર્ચા કરી લઈએ કે આ પાઠની અંદર આપણે શું શીખવાનું છે તો એની થોડી વિગતે આપણે ચર્ચા કરીશું। સૌપ્રથમનો આ પાઠનો પ્રથમ પોઈન્ટ છે આર્થિક પ્રવૃત્તિઓ। આર્થિક પ્રવૃત્તિઓ કોને કહેવાય એના વિશે ડિટેલમાં માહિતી હવે પછી આપણે વિગતવાર મેળવીશું। ત્યારબાદનો મેઇન પોઈન્ટ છે બિન આર્થિક પ્રવૃત્તિ। ત્યારબાદનો અગત્યનો પોઈન્ટ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત એના વિશે માહિતી મેળવીશું। ત્યારબાદ માહિતી મેળવીશું આપણે આર્થિક પ્રવૃત્તિના પ્રકારો વિશે છે એ આપણે માહિતી આ પાઠની અંદર મેળવવાની છે। ત્યારબાદનો મેઇન પોઈન્ટ છે ધંધો। ધંધો એટલે શું એનો અર્થ અને એની વ્યાખ્યા। ત્યારબાદ એનો પેટા પ્રકાર છે ધંધાની લાક્ષણિકતાઓ। એટલું સમજ્યા પછી ધંધાના હેતુઓ, ધંધાકીય જોખમ અને એનો લાસ્ટ પેટા પ્રકાર છે ધંધાકીય જોખમોના કારણો, આના વિશે છે એ આપણે માહિતી મેળવીશું। ત્યારબાદનો મેઇન પોઈન્ટ છે વ્યવસાય। વ્યવસાય એટલે શું એનો અર્થ અને વ્યવસાયની લાક્ષણિકતાઓ વિશે છે એ માહિતી મેળવીશું। ત્યારબાદ રોજગાર, રોજગારનો અર્થ અને રોજગારની લાક્ષણિકતાઓ વિશે છે એ માહિતી આપણે મેળવીશું। ત્યારબાદનો મેઇન પોઈન્ટ છે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, એના વિશે માહિતી મેળવીશું। ત્યારબાદનો મેઇન પોઈન્ટ છે વેપાર। વેપાર એટલે શું એનો અર્થ, વેપારની લાક્ષણિકતાઓ અને વેપારના પ્રકારો વિશે છે એ પણ આપણે માહિતી મેળવીશું। ત્યારબાદ છે વાણિજ્ય। વાણિજ્યનો અર્થ અને એની લાક્ષણિકતાઓ વિશે છે એ આપણે માહિતી મેળવવાની છે। ત્યારબાદ છે વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત, એના વિશે માહિતી મેળવીશું। અને લાસ્ટ વન આ પાઠનો પોઈન્ટ ઉદ્યોગ, તો ઉદ્યોગનો અર્થ અને ઉદ્યોગોનું વર્ગીકરણ। આટલું મહત્વ આ ચેપ્ટરનું રહેલું છે અને આટલી વિગત આપણે આ પાઠની અંદર શીખવાની છે તો આજના લેક્ચર પૂરતું અહીંયા આ વિડિયો લેક્ચર પૂર્ણ થાય છે। હવે પછીની આ ચેપ્ટરની વિસ્તૃત માહિતી હવે પછીના વિડીયોમાં આપણે મેળવીશું। ત્યાં સુધી દરેક વિદ્યાર્થી ઘરે રહો, સુરક્ષિત રહો। આભાર। અસ્તુ। જય હિન્દ. જય ભારત.